સૌ વડીલો અને મિત્રો સૌ પ્રથમ તો મને અહીંયા આપ સૌની સાથે વાત કરવાનો મોકો આપ્યો તે બદલ આયોજક મિત્રોનો, સંદીપ પાંડેજીનો, જયંતિભાઈનો, મહેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર. રોય સાહેબે હમણાં જે વચ્ચે એકવાર એમના વ્યાખ્યાનમાં વાત કરી અને છેલ્લે એમણે જે મુદ્દો કહ્યો ત્યાંથી હું શરૂઆત કરું. મુદ્દો એ છે કે એમણે એમ કહ્યું કે દેશના ટુકડા થવાનો સંભાવ છે. જે રીતે આ દેશ અત્યારે ચાલી રહ્યો છે એ રીતે જો ચાલે તો દેશના ટુકડા થવાનો સંભાવ છે. એ કંઈ કાલે ને કાલે થઈ જાય, પરમ દિવસે થઈ જાય એવું નથી, પણ જો આમને આમ ચાલે તો 15-20-25 વર્ષે 40 વર્ષે ફરી પાછું એ જ થઈને ઊભું રહે કે જે 1947માં થઈને ઊભું રહ્યું હતું. આવું કેમ થાય, એનું કારણ શું છે? એનું કારણ એ છે કે કોઈ એક સમુદાયને, પછી એ જાતિગત સમુદાય હોય કે ધાર્મિક સમુદાય હોય, એને એમ લાગ્યા કરે કે આ રાજ્ય મારું નથી અથવા રાજ્ય મારી ચિંતા નથી કરતું, એટલે એનામાં એ વંચિતતાની લાગણી, એ સેન્સ ઓફ ડિપ્રાઇવેશન ઊભું થતું જ જાય, એ થતું જ જાય, તો એ હંમેશા બળવો કરવાને માટે પ્રેરાય. છેલ્લા 100-125 વર્ષનો દુનિયાનો ઇતિહાસ તમે જુઓ તો સાચી કે ખોટી ગમે તે રીતે દેશોના ટુકડા આ વંચિતતાની લાગણીમાંથી થયા છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એ સુદાન હોય, એ યમન હોય, એ ઇન્ડોનેશિયા હોય કે બીજા બધા દેશો હોય. તો સવાલ ઊભો આ થાય છે કે આ વંચિતતાની લાગણી આપણે જેટલા વધારે પ્રમાણમાં જુદા જુદા સમુદાયોમાં ઊભી કરીએ એટલા વધારે પ્રમાણમાં દેશના ટુકડા થવાની સંભાવના રહે છે. આપણને સતત એમ કહેવામાં આવે છે કે 1947માં ભારતના ભાગલા થયા. મારો તો પહેલો અને ફંડામેન્ટલ મુદ્દો, મૂળભૂત મુદ્દો એ છે કે ભારત હતું જ નહીં તો ભારતના ટુકડા થાય કેવી રીતે? જે ભારતનો નક્શો આજે આપણે જોઈએ છીએ એ ભારતનો નક્શો 1947માં હતો જ નહીં. અંગ્રેજો જે છોડીને ગયા એમાં અંગ્રેજોના હાથમાં જે ભારત હતું તે ભારત અને વત્તા ભારતના 565 જેટલા રજવાડા, જે રાજ્યો હતા, જુદા જુદા દેશો હતા, એ 565 દેશો જેને સરદાર પટેલે અને કોંગ્રેસે ભેગા કર્યા અને ભારત બનાવ્યું 26 જાન્યુઆરી 1950ના રોજ. એટલે ભારતના ભાગલા થયા છે એમ કહેવું જ સંપૂર્ણપણે ખોટું છે. જે ભાગલા થયા તે તો બ્રિટિશરોના હાથમાં જે ભારત હતું એના ભાગલા થયા છે. એટલે આજે જે ભારત બન્યું છે, જે નકશો આપણે ભારત બોલીએ અને આપણા મગજમાં જે નકશો આવે છે, એ નકશો પહેલી જ વાર 26 જાન્યુઆરી 1950ના રોજ બન્યો છે. એ પછી આજે જે નકશો છે તે નકશો છે ના, એમાં સિક્કિમ ઉમેરાયું એટલે નકશો બદલાઈ ગયો. 1950માં જે નકશો હતો તે નકશો 1900માં હતો ના, એ 1857માં હતો ના, એ 1757માં પ્લાસીનું યુદ્ધ થયું ત્યારે હતો ના. એમ તમે આગળ વધતા જાઓ તો નકશાઓ બદલાતા રહ્યા છે આ ભૂમિખંડના, માત્ર ભારતના નહીં દુનિયાભરના દેશોમાં નકશાઓ, રાજકીય નકશાઓ બદલાતા રહ્યા છે. અને આજે જે રાજકીય નકશાઓ આપણે જોઈએ છીએ એ કદાચ આવતા 50 વર્ષ પછી ન પણ હોય, માત્ર ભારતની વાત નથી કરતો, દુનિયામાં ન પણ હોય. તો પ્રેમ કોને કરવાનો? પ્રેમ આ રાજકીય નકશાઓને કરવાનો કે માણસને કરવાનો? આ પાયાનો સવાલ છે, આ પાયાનો સવાલ છે. નકશાઓને પ્રેમ કરીએ ના કરીએ એમ નહીં, એ જરૂરી છે વ્યવસ્થાઓને માટે. આ નકશા છે તે વ્યવસ્થાઓ છે, અને એ વ્યવસ્થાઓ કોણ ઊભી કરે છે? તો કે વ્યવસ્થાઓ માણસ ઊભી કરે છે. એટલે વ્યવસ્થાઓ માણસ માટે છે, માણસ વ્યવસ્થાઓ માટે નથી. આ વાત આપણે મૂળભૂત રીતે સમજવાની આવશ્યકતા છે.
એટલે હું ઘણી વાર કહું છું કે ભારત મારા માટે છે, હું ભારત માટે નથી. કેમ? કારણ કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, આ દેશના બંધારણની પહેલી લીટીમાં આપણે એમ લખેલું છે કે અમે ભારતના લોકોએ આ ભારત બનાવ્યું છે. તો અમે શું કરવા બનાવ્યું? આ કંઈ ગુલાબજાંબુ છે, સુખડી છે મવડીની, કે ખાવા માટે બનાવ્યું છે આપણે આ ભારત? આપણે ભારત એટલા માટે બનાવ્યું છે કે આપણે ભારત બનાવવા માટે જે પહેલી લીટી લખી છે એમાં લખ્યું છે આપણે કે આપણે એમાં સ્વતંત્રતા જોઈએ છે, આપણને એમાં સમાનતા જોઈએ છે, આપણને એમાં ન્યાય જોઈએ છે, આપણને એમાં બંધુતા જોઈએ છે, આપણને એમાં વ્યક્તિનું ગૌરવ જોઈએ છે. આ આપણા આદર્શો છે અને એને માટે આપણે આ ભારત બનાવ્યું છે. આ ભારતના આદર્શો છે, ભારતના ઉદ્દેશો છે, અને એટલે આપણે આ ભારત બનાવ્યું છે. તો આપણે એ આદર્શો અને ઉદ્દેશો સિદ્ધ કરવાને માટે બનાવ્યું હોય તો આપણે એ દિશામાં ગતિ કરવાની છે, એનાથી ઊંધી દિશામાં નહીં. અને અત્યારે જે કંઈ થઈ રહ્યું છે એ મને લાગે છે કે એ બધું ઊંધી દિશામાં થઈ રહ્યું છે. આપણે ભારતને, વાતો તો બધી રાષ્ટ્રપ્રેમની થાય છે, જાણે એમના બાપનો ઇજારો હોય રાષ્ટ્રપ્રેમ. આ ભાષા વાપરવી એક અધ્યાપક તરીકે મને ગમતી નથી, પણ મને દેશદ્રોહી કહેવામાં આવે તો મને આ ભાષા વાપરવામાં સેજ પણ વાંધો પણ નથી. આ સવાલ આપણે સમજવાની જરૂર છે કે શું તમે એકલા દેશપ્રેમીઓ છો? અને તમે જે દેશપ્રેમ બતાવો છો એ દેશપ્રેમ નથી, ખરો દેશદ્રોહ તો એ જ છે. કારણ કે એ જ દેશના ટુકડા કરવા તરફ લઈ જાય એવા પ્રકારની પરિસ્થિતિ તમે ઊભી કરી રહ્યા છો. એટલે આપણે આ આ આ જે ભારત બનાવ્યું છે એમાં આપણે સ્વતંત્રતા, સમાનતા, ન્યાય, બંધુતા, વ્યક્તિનું ગૌરવ એ બધું આપણે સિદ્ધ કરવાનું છે. આપણે તો તકલીફ એવી કરી રહ્યા છીએ કે આપણે ભારતના લોકોને, મેં હમણાં જ ફેસબુક લખ્યું હતું કે શું કહેવાય કે દેશપ્રેમ એ એમનો ઇજારો છે, એટલે એવું સમજે છે કે આપણે સ્વતંત્ર દેશ જોઈએ છે. દેશ તો આઝાદ જ છે, સવાલ તો એ છે કે વ્યક્તિને આઝાદ કરવાનું છે. ચાઇના આઝાદ છે કે નહીં? એ કોઈનું ગુલામ છે? નથી. પણ ચાઇનાના લોકો ગુલામ છે. તો ભારત આઝાદ છે અને ભારતના લોકોને ગુલામ બનાવવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. આ વાત આપણે બરાબર સમજવાની આવશ્યકતા છે. કારણ કે જે વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી રહી છે અથવા વ્યવસ્થાઓ સાથે જે તોડમરોડ કરવામાં આવી રહી છે એ માણસને જંતુ બનાવવા તરફ લઈ જાય છે. માણસ નહીં, એમાં વ્યક્તિનું ગૌરવ નથી રહેતું. એટલે રાજ્ય એક સંસ્થા તરીકે, એક સરકાર, એ જે રીતે વર્તે છે અને બાકીની બધી સંસ્થાઓ જે લોકશાહીને માટે મજબૂત કરવાની હોય એમાં બાકોરા પાડે છે, અને એને પરિણામે આપણી આઝાદી, એક માણસ તરીકેની આઝાદી આપણે ગુમાવી રહ્યા છીએ. મને ઘણા બધા લોકો કહે છે કે સાહેબ તમે આ છેલ્લા 22-23 વર્ષથી બોલ બોલ કરો છો, લખ લખ કરો છો અને કશું થતું છે નહીં. 1857 પહેલું યુદ્ધ થયું હતું આઝાદી માટે, અને આઝાદી મળી 1947, 90 વર્ષ થયા હતા. ગાંધીજી આવ્યા 1915, અને આઝાદી મળી 1947, 32 વર્ષ તો એમને થયા હતા. હું તો શું છું? કશું નથી. તો આપણે તો આપણી લડાઈ ચાલુ રાખવાની છે. આ મહત્વનો મુદ્દો છે. એ કાલે જીતીએ પણ ખરા અને કાલે હારીએ પણ ખરા, અને છતાંય આપણે આપણી લડાઈ ચાલુ રાખવાની. 1921 ગાંધીજીએ પહેલો સત્યાગ્રહ કર્યો, ને મોટો સત્યાગ્રહ, ચંપારણના સત્યાગ્રહ સિવાયના અથવા એ સિવાય અમદાવાદમાં થયેલા મિલ સત્યાગ્રહ માલિકોના સામે, એ બધી વાત બાજુ પર મૂકો, પણ આખા દેશમાં જે સૌથી મોટો સત્યાગ્રહ થયો તે 1921. એ પછી કેટલા સત્યાગ્રહો થયા અને પછી આઝાદી મળી. તો એનો અર્થ એ થાય છે કે અનેક લડાઈઓ અનેક સ્તરે લડવાની આવશ્યકતા છે. આ લડ્યા કરીએ એ વધારે મહત્વનું છે. કારણ એ છે કે આપણે બધા
હું ઘણીવાર કહું છું આપણને, આપણે જ્યારે આ બંધારણ બચાવો એમ શબ્દ વાપરીએ છીએ ત્યારે આપણે સમજવાની આવશ્યકતા છે કે આ બંધારણ છે શું. આપણે એના આમુખમાં, પ્રિએમ્બલમાં આપણે આપણા આદર્શો લખ્યા અને ભારત કેવું હોય એના વિશે આપણે લખ્યું કે એ લોકશાહી હોય, એ પ્રજાસત્તાક હોય, એ સાર્વભૌમ હોય, એ સેક્યુલર હોય, એ સોશિયાલિસ્ટ હોય, એવા 5 વિશેષણો આપણે ભારત માટે વાપર્યા અને બીજા 5 આદર્શો લખ્યા. બરાબર? તો આ બંધારણ બચાવવાનું છે એનો અર્થ એ થાય છે કે પેલા 5 જે વિશેષણો છે એ વિશેષણોને આપણે બચાવવાના છે. આપણે ઘણીવાર એમ કહીએ છીએ કે ભારત એક સાર્વભૌમ દેશ છે, પણ ભારત સાર્વભૌમ છે એનો અર્થ શું છે? તો ભારત તો સાર્વભૌમ છે જ, એમાં ક્યાં શંકાને સ્થાન છે? બરાબર? સવાલ એ છે કે આપણે માણસને સાર્વભૌમ બનાવવાનો છે. આ માણસ ક્યારે સાર્વભૌમ બને? કે જ્યારે એમ લાગે કે હું રાજ કરું છું મારા ઉપર, આ સરકારો રાજ કરે છે એમ નહીં, હું મારા ઉપર રાજ કરું છું. એટલે વ્યવસ્થાઓ હોય, પણ આ વ્યવસ્થાઓ એ મારી સ્વતંત્રતાને ત્યાં સુધી જ નિયંત્રિત રાખે કે જ્યાં સુધી મને એમ લાગે કે હું સ્વતંત્ર છું. એનાથી વધારે નિયંત્રણો જો મારી સ્વતંત્રતા ઉપર આવતા જાય તો મને એમ લાગે કે હું માણસ નથી, હું માત્ર જંતુ છું, મચ્છર છું, આમ પકડીને મારી નખાય એવો. તો આપણે જંતુ નથી બનવાનું. અત્યારે પરિસ્થિતિ એવી છે કે દેશ આઝાદ રહે અને માણસો ગુલામ બને હિન્દુત્વના નામે, હિન્દુ ધર્મને નામે, એનું એક વ્યવસ્થિત કાવતરું ચાલે છે. એ બહુ ધીમે ધીમે થઈ રહ્યું છે, ક્યારેક ફાસ્ટ લાગે એવી રીતે થઈ રહ્યું છે, પણ એ બહુ ખતરનાક છે. અને આશ્ચર્યની વાત અને આઘાતની વાત એ છે કે જે હિન્દુ ધર્મમાં સૌથી વધારે લોકશાહી છે એ હિન્દુત્વના નામે થઈ રહ્યું છે. આપણે બધા પેલું શું કહેવાય કે કોઈ પણ દેવ દેવીની આરતી ઉતારીએ તો આરતીના કોઈ નિયમો છે ખરા? મને એ કહો, આમ આરતી આમથી આમ લઈ જવાની તો કેટલા ઇંચ ઊંચી લઈ જવાની આરતી, એવું છે? નથી. આરતી આમ ઊંચેથી નીચે લાવીએ તો આમ આમ કરવાનું, તો 2 વાર કરવાનું, 3 વાર કરવાનું, 4 વાર કરવાનું, આવું કંઈ છે? નથી. બરાબર? આરતીમાં કેટલા દીવા હોવા જોઈએ એવું કંઈ છે? નથી. દીવા ઊંચા હોવા જોઈએ કે નીચા હોવા જોઈએ એવું કંઈ છે? નથી. બરાબર? આરતીની સાઈઝ એટલે કે એના પેલા એની થાળી, એના એની દીવી, એ કઈ ધાતુની હોવી જોઈએ, એ કઈ સાઈઝની હોવી જોઈએ એવો કોઈ નિયમ છે? નથી. આને પ્લુરાલિઝમ કહેવાય. આ હિન્દુ ધર્મમાં જે લોકશાહી છે એ લોકશાહીને ખતમ કરવા માંગે છે, યાદ રાખો તમે. આ બહુ મહત્વની વાત છે. આજે તો એ શું કહે છે કે અમે બીજાને ધિક્કારીએ છીએ, પણ કાલ ઉઠીને આમાં અંદર જે પ્લુરાલિઝમ છે એને ધિક્કારવાની શરૂ થઈ જશે. આ ધિક્કા, આ ઘૃણા, આ નફરત એ માણસને મારી નાખે છે, એ માણસને જંતુ બનાવે છે, એ માણસને પશુ બનાવે છે. અને આપણે એ રાજ્ય સામે, એ સરકાર સામે લડવાનું છે કે જે રાજ્ય મેં ઊભું કર્યું છે, મારા માટે ઊભું કર્યું છે, મારા સુખ શાંતિ સમૃદ્ધિ સલામતીને માટે, મારી મજા અને મારા આનંદ માટે આ ભારત મેં બનાવ્યું છે. આપણને ઘણીવાર એવું બધું કહેવામાં આવે છે કે આ આપણે બધા એ રાષ્ટ્રપ્રેમ બતાવવો જોઈએ. બહુ સારી વાત છે. મુદ્દો એ છે, હું તો ઘણીવાર કહું છું કે આ દેશમાં અત્યારે જે 140 કરોડ લોકો છે એને માટે યુરોપ અને અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા એમ કે કોઈ વિસા બીસા લેવાની જરૂર નથી, જેને આવવું હોય આવો, આવું કહે તો શું થાય? સાચું બોલો તમે, શું થાય? હું તો જતો જ રહું. મને તો 2014 પછી આ દેશમાં રહેવા જેવું લાગતું નથી. એનો અર્થ એ છે કે જે દેશપ્રેમ છે એ તો સામયિક છે અને ક્ષેત્રીય છે, એ ટેમ્પોરલ છે. કોઈને દેશપ્રેમ નથી, બધા સ્વાર્થી મનુષ્યો છે. કોણ જાય છે લશ્કરમાં, મને એ તો કહો. લશ્કર પ્રત્યે આપણે બહુ અહોભાવ ધરાવીએ છીએ, બહુ પ્રેમ. જાણે લશ્કર એક પવિત્ર ગાય હોય, એને તો અડાય જ નહીં,
એવું આપણે સમજીએ છીએ. કોણ જાય છે આ લશ્કરમાં? જે આતંકવાદીઓની સામે લડતા લડતા મોટે ભાગે કાશ્મીરમાં મરે છે એમના શબ જાય છે ક્યાં? કોઈ મુંબઈમાં જાય છે, જયપુરમાં જાય છે, લખનૌમાં જાય છે, ચેન્નઈમાં, અમદાવાદમાં જાય છે, બેંગ્લોર કે હૈદરાબાદમાં જાય છે, વિશાખાપટ્ટનમ કે કલકત્તામાં જાય છે? મને એ તો કહો કે ક્યાં જાય છે. એ તો ગામડાઓમાં જાય છે, એ ગરીબોના ઘરમાં જાય છે. એટલે પ્રેમ કોણે કરવાનો દેશને, અને દેશ માટે મરવાનું કોણે? તો કે પેલા ગામડાના માણસો એ મરવાનું, ગરીબો એ મરવાનું. તમારે મારે શું કરવાનું? તો કે વોટ્સએપ પર દેશ પ્રેમ કરવાનો, ઝંડો લહેરાવવાનો, 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ જનમનગણ ગાવાનું, બરાબર ને, વંદે માતરમ ગાવાનું, સલામી મારવાની, ને આપણો દેશ પ્રેમ પૂરો થઈ ગયો. દેશ પ્રેમ માટે તો બીજાએ મરવાનું, મારે તમારે નહીં મરવાનું. સારો દેશ પ્રેમ એ તો નોકરી છે. ગરીબોને બીજું કશું કરવા મળતું નથી, માટે મોટે ભાગે એ બધા લશ્કરમાં જોડાઈ છે. આ માત્ર ભારતની વાત નથી, આખી દુનિયાની વાત છે. જર્મનીના એક પ્રોફેસરે દુનિયાના લશ્કરોનો અભ્યાસ કર્યો છે, અને એમાં એણે કહ્યું છે આથી 20-25 વર્ષ પહેલાં કે દુનિયાના બધા લશ્કરોમાં એ દેશોના 80% ગરીબો જ હોય છે. એટલે દેશ પ્રેમ છે ને એ જરૂરિયાત છે આપણી, એથી વિશેષ કશું નહીં. આ દેશ મારા માટે છે, અને મારા માટે છે એમ કહું છું ત્યારે એનો અર્થ એ થાય છે કે મારી આઝાદી એક વ્યક્તિ તરીકેની, મારી સ્વતંત્રતા એક વ્યક્તિ તરીકેની એ સૌથી વધારે મહત્ત્વની છે. અને એને ચૂંટવી લેવાને માટે જે કંઈ કાવતરા આજકાલ થઈ રહ્યા છે, સીધી રીતે કે આડકતરી રીતે, ડરાવીને કે લાલચ આપીને, એ બહુ ખતરનાક છે. અમારો એક અર્થશાસ્ત્રી છે ફ્રેડરિક વોન હાયેક, એને નોબેલ ઇનામ મળેલું છે. એણે એક બહુ મોટું થોથું લખ્યું છે, કોન્સ્ટિટ્યુશન ઓફ લિબર્ટી, સ્વતંત્રતાનું બંધારણ. અને એ પુસ્તકમાં એ કહે છે કે માણસની સ્વતંત્રતા ત્યારે જ ટકે છે જ્યારે ડરમાંથી અને લાલચમાંથી બહાર નીકળે. એટલે આપણે ડર છોડવો પડે, અને કશુંક મળી જશે સરકારમાં એવી લાલચ છોડવી પડે. આ બે છોડીએ તો આપણને આપણી આઝાદી ટકે, નહીં તો આઝાદી ટકે નહીં. અને આઝાદી બહુ અઘરી બાબત છે. લોકશાહીની જે આખી વ્યવસ્થા છે એ માણસ જાતે એના 2-5 હજાર વર્ષના ઇતિહાસમાં માણ માણ ઊભી કરેલી વ્યવસ્થા છે. એટલે આપણે બધા રાજાશાહીમાં જીવ્યા, આખી દુનિયા જીવી, આપણે પણ જીવ્યા. હજુ કોકવાર કોક વડોદરામાં મરી જાય છે તો કહે છે વડોદરામાંના મહારાજા મરી ગયા. અરે એ વડોદરાનો મેયર અહીં નથી ને, આપણે કહીએ છીએ વડોદરાના મહારાજા મરી ગયા. આપણા મગજમાં આ રાજાશાહી ઘૂસેલી છે, એમાંથી આપણે બહાર નીકળવાની જરૂર છે. અને પેલાને કહેવાની જરૂર છે કે તું શાનો 8,000 કરોડ રૂપિયાનું વિમાન લઈ આવ્યો છે? મારા પૈસા છે ને, આ પૈસા કોના છે? આ કોના છે પૈસા? 50 લાખ કરોડ રૂપિયાનું ભારત સરકારનું બજેટ છે. પૂછવાની આપણી તાકાત હોવી જોઈએ ને, આપણે પૂછવું જોઈએ. મનમોહનસિંહ પણ ફરતા હતા, ફરવું તો પડે, વડાપ્રધાન છો, આખા દેશમાં દુનિયામાં ફરવું પડે, પણ એ 250 કરોડના વિમાનમાં ફરાય ને 8,000 કરોડના વિમાનમાં ફરાય. તમારે નક્કી કરવાનું છે કે તમારે 8,000 કરોડનું વાપરવાનું છે કે 250 કરોડનું. શા માટે તમે 8,000 કરોડ રૂપિયાનું વિમાન લઈ આવો? યુ આર નોટ યુએસએ પ્રેસિડેન્ટ કે જેની માથાદીઠ આવક $50,000 છે, ને તમારી માથાદીઠ આવક $2,500 છે. આ બે વચ્ચેનો ડિફરન્સ છે કે નહીં? તો એટલો ડિફરન્સ વિમાનમાં હોય વડાપ્રધાનના. મને એમ લાગે છે આ બહુ છેલ્લા 9-1 વર્ષનો ભારતનો રાજકારણનો જે ઇતિહાસ છે 2014 પછીનો, એમાં મને એમ લાગે છે એ જોયા પછી, એ અનુભવ્યા પછી, અને એનો જે કંઈ અભ્યાસ થઈ શક્યો એ અભ્યાસને આધારે, કે આજે સરમુગત્યારશાહી, છુપી સરમુગત્યારશાહી ચાલી રહી છે, અલિખિત કટોકટી ચાલી રહી છે, એની સામે લડવાનું કામ
સંપૂર્ણપણે લડવાનું કામ, કોઈ પણ જાતના મિનમેખ વિના લડવાનું કામ એક જ પક્ષે કર્યું, જેમકે કોંગ્રેસ. બધી રિજિયોનલ પાર્ટીએ એક યા બીજા ક્ષણે હંમેશા આની સાથે તેની સાથે તડજોડ કરી છે. એટલે એમાં એમણે લોકશાહીને ધ્યાનમાં નથી લીધી. લોકશાહી ખતરામાં છે, આ દેશનું પ્લુરાલિઝમ ખતરામાં છે, આ દેશની ડાયવર્સિટી ખતરામાં છે, એ એમને માટે પ્રાયોરિટીમાં નથી, પણ એમની પોતાની સત્તા પ્રાયોરિટીમાં છે. તો પ્રાથમિકતા શું હોવી જોઈએ? પ્રાથમિકતા એ છે આપણે માટે કે આ દેશની લોકશાહીને બચાવવાની છે. આ બહુ ગંભીર મુદ્દો છે. બરાક ઓબા, માય બરાક માય ફ્રેન્ડ એમ કહેતા હતા ને, એ બરાકે જ તમાચો માર્યો છે. અને બરાકે જે કહ્યું, ઓબામાએ જે કહ્યું તે બિલકુલ સાચું કહ્યું. ધ સેમ થિંગ વિચ યુ ટોલ્ડ પ્રોફેસર રોય, કે બાલ્કનાઇઝેશન થશે, સામાજિક ભિન્નતા, એમાં જો વંચિતતા ઊભી થાય તો એ રાજકીય ભિન્નતા તરફ દોરી જાય. આ આપણી સૌથી મોટી તકલીફ છે. એટલે રાષ્ટ્રપ્રેમ કરવો હોય ને તો આને હરાવવાની જરૂર છે. એ જ સૌથી મોટો રાષ્ટ્રપ્રેમ છે. મનમોહનસિંહની સરકાર, મનમોહનસિંહ નાણાં પ્રધાન હતા, નરસિંહ રાવની સરકાર. તમે જુઓ ભારતના રાજકારણને કેવો વળાંક મળે છે. 1991માં સરકાર આવી, મનમોહનસિંહ નાણાં પ્રધાન થયા, એમને નહોતું થવું તોય થયા, આગ્રહ રાખીને થયા નરસિંહ રાવના, બરાબર, ના પાડી હતી એમણે. તો આઈજી પટેલને કહ્યું હતું નરસિંહ રાવે, આઈજી પટેલે ના પાડી એટલે મનમોહનસિંહ થયા. આ તો એક જુદો ઇતિહાસ છે, એને બાજુ પર રાખીએ અત્યારે. એ મનમોહનસિંહ જે નવી આર્થિક નીતિ લઈ આવ્યા, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશનની નવી નીતિ લાયા, આખી આખા અર્થતંત્રને ઓપન અપ કર્યું 1991માં 24 જુલાઈ 1991, કે જ્યારે નવી ઔદ્યોગિક નીતિ આવી અને મનમોહનસિંહનું પહેલું બજેટ આવ્યું. એ જ કોંગ્રેસની સરકાર પીવી નરસિંહ રાવ 1992માં પંચાયતનો સુધારો લાવે છે, 73મો બંધારણ સુધારો, અને 74મો સુધારો લાવે છે, પાલિકાનો સુધારો. અને એ એમ કહે છે કે કોકોકોલા નાખવું હોય તો ભલે આવે, જ્યાં કારખાનું નાખવું હોય ત્યાં ભલે નાખે, પણ ગ્રામ પંચાયતની મંજૂરી લે. તો ગ્લોબલાઇઝેશન અને લોકલાઇઝેશન બે સાથે ચાલે, એને એસિમ્યુલેશનની પ્રોસેસ કહેવાય. આ આખી વાત છે. અને એ જ મનમોહનસિંહ જ્યારે વડાપ્રધાન બને છે ત્યારે 10 જેટલા નવા કાયદાઓ આવે છે, જેમાં આરટીઆઈ છે, જેમાં આરટીઈ છે, જેમાં નરેગા છે, જેમાં અસંગઠિત કામદારો માટેનો કાયદો છે, વગેરે વગેરે. એટલે અર્થતંત્ર ઓપન અપ થાય, અને છતાં લોકોનું કલ્યાણ માત્ર બજાર કરે એમ નહીં, પણ એ રાજ્ય પણ કરે. આ ફિલોસોફી એ કોંગ્રેસની ફિલોસોફી. તમે યાદ તો કરો કે જે કોંગ્રેસે સમાજવાદનો નારો લગાયો, નેહરુવિયન સોશિયાલિઝમ કહે છે જેને, બરાબર, અને જે ઇન્દિરા ગાંધીએ સોશિયાલિઝમ શબ્દ બંધારણના આમુખમાં નાખ્યો સેક્યુલરિઝમની સાથે સાથે, એ જ કોંગ્રેસ માર્કેટ ઓરિએન્ટેડ ઇકોનોમી તરફ 1991માં લઈ જાય છે. તો એનો અર્થ એ થાય છે કે આખું અર્થતંત્ર એ માર્કેટ ઓરિએન્ટેડ ઇકોનોમી બને પછી શું કરવાનું? આ બજાર બહુ નિર્દય છે, યાદ રાખો. ધ માર્કેટ ઇઝ મર્સીલેસ. હું અહીંયા નીચે ભીખ માગતો ઊભો રહું, ભૂખ્યો છું, મારી પાસે પૈસા નથી, અને તમે મને 1 રૂપિયો પણ ના આપો, 10 રૂપિયા પણ ના આપો, તો હું ભૂખ્યો સૂઈ જાઉં, બીજે દિવસે ઉઠું, ફરીથી ભીખ માગું, ફરીથી મને કોઈ 5-10 રૂપિયા આપે નહીં તો ભૂખ્યો સૂઈ જાઉં, અને આમ ચાલ્યા કરે તો 25-50 દિવસ પછી હું મરી જાઉં. હું ભૂખ્યો છું, હું ભારતનો નાગરિક છું, હું વી ધ પીપલમાં હું ખરો.
તો માર મરી જવાનું. આ દેશના 80 કરોડ લોકોએ મરી જવાનું. એ વી ધ પીપલમાં ખરા કે નહીં? એમની કાળજી જો બજાર ના રાખી શકે, તમે મને 10 રૂપિયા આપો, હું ભીખ માગતો હું તો, અને બાજુમાં ચાની રેંકડી ઉપર જઈને ચા કોફી પીવું, બિસ્કિટ ખાઉં, બરાબર, એને બજાર કહેવાય. પણ તમે મને 10 રૂપિયા આપો એને બજાર ના કહેવાય. એ તો પ્રેમ છે, દયા છે, કરુણા છે, ધર્મ છે. પણ હું પેલાને 10 રૂપિયા આપું છું, ચા બિસ્કિટ ખરીદું છું, એને બજાર કહેવાય. અને એ મને ત્યારે જ ચા બિસ્કિટ આપે છે કે જ્યારે હું એને 10 રૂપિયા આપું છું. એ સિવાય તો હું મરી જવાનો. તો મારે મરી જવાનું, હું માણસ છું, હું નાગરિક છું. તો નાગરિક તરીકે મારું કલ્યાણ કરવાની જવાબદારી સરકારની છે, એ ભારતનું બંધારણ કહે છે. અને આ સરકાર ના છૂટકે ઈચ્છા તો બિલકુલ નથી, તેમ છતાંય એ 5 કિલો ઘઉં ચોખા મફત આપે છે. આમ તો એની સેટ પણ ઈચ્છા નથી. એનું ચાલે તો પંડિત દીનદયાલ ઉપાધ્યાય સસ્તા અનાજની દુકાન અદાણીના હવાલે કરી દે. વાત ચાલે છે, શું ચાલે છે વાત? આત્મનિર્ભર ભારત. અને ભાઈ, અમેરિકા જઈને કરે જ છું, મહાકાય કંપનીઓના સીઈઓને મળે છે અને કહે છે કે આવો, અમે તમારા માટે લાલ જાજમ બિછાવીએ. આ દેશમાં એક ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી હતી જહાંગીરના દરબારમાં 1600માં, અને જહાંગીરે એને વ્યાપારનો પરવાનો લખી આપ્યો. એ પછી આપણે ગુલામ થઈ ગયા એની આપણને ખબર છે. એક ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી. આજે આ દેશમાં 4870 કરતાં વધારે વિદેશી કંપનીઓ છે. અને આપણે એમ સમજીએ છીએ કે આપણે આઝાદ છીએ. માણસને પોતાને ખબર પડે ને કે પોતે ગુલામ છે, તો ગુલામીમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરે. પણ ખબર જ ના હોય શું પ્રયત્ન કરે. આ અદ્રશ્ય ગુલામી છે, અને આ અદ્રશ્ય ગુલામી લાવનાર કોણ છે? એ સરકાર છે. વધુ ને વધુ વિદેશી કંપનીઓને એ બોલાવે છે, વધુ ને વધુ વિદેશી દેવું લે છે. વિદેશી દેવું વધતું જ જાય છે. આ પ્રકારના સંજોગોમાં તમે કહો છો કે અમે આત્મનિર્ભર થઈ રહ્યા છીએ. આપણે વિદેશી શસ્ત્ર ઉત્પાદક કંપનીઓને બોલાવી રહ્યા છીએ કે તમે આવો, શસ્ત્રો અહીંયા પેદા કરો, ભારતના લશ્કર માટે બનાવે ત્યાં સુધી તો વાંધો નહીં. હવે આપણે શું કરીએ છીએ? તો કે આપણે નિકાસ કરીએ છીએ શસ્ત્રોની. એટલે શું ધંધો શરૂ કર્યો? યુદ્ધોનોય નિકાસ કરીએ આપણે, જે યુરોપ અને અમેરિકાની કંપનીઓ કરે છે, એ ધંધો આપણે ચાલુ કર્યો. અને આપણે એમ કહીએ છીએ કે આપણે વિશ્વગુરુ છીએ. હાથ પગ ઊંચા રાખવા એ જ યોગ છે એવું નથી, પેટ હલાવવું એ જ યોગ છે એવું નથી. પતંજલિ વાંચો, ખબર પડે. તો સવાલ એ છે કે આ યોગ શાંતિ એને માટે ભારત છે, એ ભારતનું અસ્તિત્વ આપણે ટકાવવાનું છે. મામલો બહુ ગંભીર છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી, બરાબર. આજે જો આપણે નહીં બોલીએ, આજે જો આપણે કશું નહીં કરીએ આ સરકારની સામે, તો મને લાગે છે કે ભવિષ્યની પેઢીઓ આપણને માફ નહીં કરે. કોઈ હતું નહીં એમ ભવિષ્યની પેઢીઓ કહેશે. અને ઇતિહાસકારો એવું કહે છે કે 1915થી શરૂ કરીને 1947 સુધીમાં કેટલા લોકોએ આઝાદીના આંદોલનમાં ભાગ લીધો, જેમણે ગોળીઓ ખાધી, જેલમાં ગયા, લાઠીઓ ખાધી, સરઘસમાં ગયા, ગાંધી, નહેરુ, સરદાર, મૌલાના આઝાદ વગેરેને ભાષણોમાં ગયા, એ બધા કેટલા? તો ઇતિહાસકારો એમ કહે છે કે લગભગ 1 કરોડ. તો બાકીના 32 કરોડ કરતા હતા શું? એ તો શાંતિથી જીવતા હતા. એમને અંગ્રેજો હોય તો શું, ના હોય તો શું, એમને એનો અર્થ હતો. તો 1 કરોડ લડ્યા અને 33 કરોડને આઝાદી મળી. આપણે આ 1 કરોડમાં આવીએ
અને લડીએ તો આ દેશની 140 કરોડને ફરી આઝાદી મળવાની સંભાવના છે. વિચાર, વાણી, અભિવ્યક્તિ, ધર્મ, ઉપાસનાની સ્વતંત્રતા આ ભારતના બંધારણના આમુખની પહેલી લીટીમાં લખેલું છે. આ સ્વતંત્રતાને આપણે ટકાવવાની, વિચાર શબ્દ પહેલો મૂક્યો છે. એ ફ્રેન્ચ ફિલોસોફર કહે છે, જ્યાં દેકાર્ત, એ દેકાર્ત એવું કહે છે, આઈ થિંક ધેર ફોર આઈ એમ, હું વિચારું છું માટે હું છું. હું વિચારતો જ ના આવું તો હું હોઈ જ ના શકું. બીજો એક ફ્રેન્ચ ફિલોસોફર કહે છે, સાર્ત્ર, જ્યાં પોલ સાર્ત્ર, એવું કહે છે કે હું ન, મારે વિચારવું નથી એવો વિચાર પણ હું કરી શકું નહીં, કારણ કે એ પણ એક વિચાર થઈ જાય. એટલે વિચાર કરવો એ મનુષ્યનું અંતર્ગત સ્વાભાવિક બાબત છે. હવે મને વિચાર આવે યાર કે આ સરકાર નકામી છે, તો એની અભિવ્યક્તિ કરવાની આઝાદી છે કે નહીં મને? અને આ આઝાદી ટકી રહે, મારી આઝાદી ટકી રહે, હું એક આઝાદ વ્યક્તિ તરીકે આ સમાજમાં જીવું માટે મેં આ ભારત બનાવ્યું છે. એટલે એક બહુ જાણીતો માણસ છે ડાઇસી, એણે કાયદાના શાસનનો, રૂલ ઓફ લો નો સિદ્ધાંત આપ્યો છે. અને એમાં એણે બહુ સરસ મજાની વાત કહી છે, આપણે બધા શી ખબર કઈ જાતનું ભણીએ છીએ અને ભણાવીએ છીએ. આપણી શાળાઓમાં, આપણી કોલેજોમાં પ્રોફેસરો અને શિક્ષકો એમ ભણાવે છે કે બંધારણે આપણને આપણા નાગરિકોને અધિકારો આપ્યા છે, મૂળભૂત અધિકારો આપ્યા છે. બંધારણે કશું આપ્યું નથી, આપણે બધાએ આપણી જાતે આ બંધારણ બનાવ્યું છે ને એમાં આપણે આપણા અધિકારો લખ્યા છે. એટલે બંધારણમાંથી અધિકારો જન્મે છે એવું નથી, આપણા અધિકારોમાંથી બંધારણ જન્મે છે ને બંધારણમાંથી ભારત જન્મ્યું છે. આ તાત્વિક ફેર આપણે સમજવાની આવશ્યકતા છે. એટલે મારી સ્વતંત્રતા, મારી વિચાર કરવાની સ્વતંત્રતા, મારી અભિવ્યક્તિની સ્વતંત્રતા, મારી વાણીની સ્વતંત્રતા, મારી ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા એ સૌથી વધારે મહત્વની ચીજ છે. દરેક માણસ જન્મે છે એ સમાન સ્વતંત્રતાથી જન્મે છે. મેં નક્કી કર્યું હતું કે હું ભારતમાં જન્મું, અને મને પૂછ્યું હોત કે તાર ક્યાં જન્મવું છે, તું ભારતનું તો નામ દેત જ નહીં. શું કરવા કે જ્યાં અહીં ખોતરું ને જ્ઞાતિ નીકળે, વાણિયો નીકળે, પટેલ નીકળે, બ્રાહ્મણ નીકળે, દલિત નીકળે, એવા દેશમાં હું શા માટે જન્મું જ્યાં 1 કિલોમીટરના રસ્તામાં 25-50 ખાડા ટેકરા હોય, 1 ઇંચના વરસાદમાં 5 ફૂટ પાણી ભરાઈ જતા હોય, એવા દેશમાં હું જન્મું શું કરવા, હું પસંદ શું કરવા કરું? એનો અર્થ એ થયો કે હું જે જન્મ્યો છું અને જેનો નાગરિક થયો છું એ ફરજિયાતપણે થયેલી વ્યવસ્થા છે, એક અકસ્માત છે. હવે આ અકસ્માતને મારે સુખદ બનાવવાનો છે, દુઃખદ નહીં. અને એ સુખદ બનાવવા માટે આ બંધારણ છે, એ બંધારણને મારે બચાવવાનો છે કે જેના ઉપર અત્યારે ભયંકર હુમલા થઈ રહ્યા છે. ભાઈ, ઇન્દિરા ગાંધીની કટોકટી તો દેખાતી હતી કે આ કટોકટી છે, હવે ન દેખાય એવી જે કટોકટી છે એનું શું? જે સંઘીઓ ઇન્દિરાની સામે લડ્યા હતા 1975માં, એ સંઘીઓ સરંગત્યારશાહી સામે લડ્યા હતા, આજે કેમ એ બધા નરેન્દ્ર મોદીની, અમિત શાહની, ને XYZની લોકશાહી વિરોધી પ્રવૃત્તિઓ અથવા સરંગત્યારશાહી સામે બોલતા નથી? એનો અર્થ એવો થાય છે કે એમને પોતાને સરંગત્યાર થવું છે. એટલે યાદ રાખો, માત્ર ચૂંટણી એ લોકશાહી નથી. અત્યારે પરિસ્થિતિ એવી છે કે ચાઇના વત્તા ચૂંટણી બરાબર ભારત, આ બહુ સીધું સાદું સમીકરણ મૂકી શકાય એમ છે. તો આપણે ચાઇના થવું છે ચૂંટણી સાથે, કે જે ભારત હતું કે જેમાં મને બોલવાની આઝાદી હતી? હા, મેં કોંગ્રેસની ટીકા કરતા અનેક ભાષણો આપ્યા છે અને સંખ્યાબંધ સેંકડો લેખો લખ્યા છે, મારા ઘરમાં ફાઇલ હાજર છે.
પણ મને કોઈ એ વખતે દેશદ્રોહી નહોતું કહેતું. આ જે નેરેટિવ ઊભું થયું છે, આ જે પરિભાષા ઊભી થઈ છે રાજકારણની, કે તમે અમારી સાથે નહીં તો અમારી સામે, તમે અમારી સાથે તો તમે દેશપ્રેમી, તમે અમારી વિરુદ્ધમાં તો તમે દેશદ્રોહી, અર્બન નક્સલ, આવી બધી ભાષા વડાપ્રધાન પોતે વાપરે. મને તો શરમ આવે છે, આ વડાપ્રધાન ને નરેન્દ્ર મોદી બે શબ્દો હાથે બોલતા જ શરમ આવે છે. આ હકીકતમાં આપણે જીવી રહ્યા છીએ. મને લાગે છે કે આપણે સૌએ બહુ મોટી લડાઈ લડવાની છે. એટલે ગાંધી, નહેરુ, સરદાર, મૌલાના આઝાદ આ બધા માટે બહુ સહેલું હતું આઝાદી મેળવવાની. કેમ તો કે પેલા 12,000 ગોરાઓ છે એમને કાઢો એટલે દેશ આઝાદ, પેલો ઝંડો લટકે છે એને ઉતારો ને આપણો ચઢાવો એટલે દેશ આઝાદ. આપણે કોને કાઢવાના અને ક્યાં કાઢવાના, આ મુસીબત છે. આ જે 4,800 કંપનીઓ છે ને આ દેશમાં, વિદેશી કંપનીઓ, એના પણ મેનેજિંગ ડિરેક્ટરો ભારતીયો છે. જે માણસ હમણાં મરી ગયો, કેશુક મહિન્દ્ર, એ ભોપાલમાં જે ગેસ દુર્ઘટના થઈ હતી, એ અમેરિકન કંપની યુનિયન કાર્બાઇન એની ઇન્ડિયાની શાખા પેટા કંપની એનો એ મેનેજિંગ ડિરેક્ટર હતો. અને તમને જાણીને આશ્ચર્ય થશે, કદાચ ખબર નહીં હોય, યાદ નહીં હોય, કે વાજપેયીની સરકારે આ કેશુક મહિન્દ્રને પદ્મ વિભૂષણ આપવાનું નક્કી કરેલું. જાહેર થવાની તૈયારી હતી, લોકોમાં વિરોધ થયો એટલે કાઢી નાખ્યો. કોને પદ્મ વિભૂષણ આપવા? તો આપણા જ બધા આપણું શોષણ કરવા તૈયાર બેઠા છે. એટલે આજે કોર્પોરેટ, એટલે ત્રણ બાબતો થઈ છે. એક ખાનગી, દેશી, વિદેશી કંપનીઓ, મહાકાય કંપનીઓ, બરાબર. બીજી બાજુ સરકાર અને ત્રીજી બાજુ બાવાઓ, સો કોલ્ડ હિન્દુત્વ. આ ત્રણનું મિશ્રણ છે, રાજ્યનું, બજારનું અને ધર્મનું. એનું અફીણ ચડાવે છે એટલે આપણને બાકીનું કશું દેખાય નહીં. આપણે આ ઝાંખપ આપણી આંખો આડેની દૂર કરવાની છે. મોતીઓ થઈ ગયો છે લોકોને એટલે દેખાતું નથી. આનું ઓપરેશન કરવાની જરૂર છે. 2024માં કરીએ તો સાહેબ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર.